એનું કારણ હું તમને એનું લોજિક બતાવું કે દાખલા તરીકે ક્યારેક માની લ્યો આપણો સ્ટેજ ઉપર પ્રોગ્રામ હોય ને સ્ટેજ ઉપર પ્રોગ્રામ અને આપણે માની લ્યો રોજ ગાતા હોય તો કોક શું કહે કે યાર ઓલા બે મહિના પહેલા ગાયો તું ને આવું નહોતું પણ એ બે મહિના પહેલા ઈશ્વર આવી ગયો હોય ઈશ્વરને ઈર્ષા થાય કે મારે ગાવું છે અવાજ જોઈને એટલે જેનો અવાજ સારો છે ને એ ઈશ્વરની નજીક છે આ સામવેદના શબ્દો છે અમારા શબ્દો નથી એટલે અને બીજું એકાગ્રતા આના સિવાય ક્યાંય મળે નહીં તમને એનું મળે છે જોવામાં ધ્યાન ના રાખો તો આવડે જ નહીં હા બરાબર એકાગ્રતા જોર બરાબર તમે એન્જિનિયર બનો ગમે ચોપડા વાંચો સમજાય ગયો હવે એ વાત વાત જ કરવું પડે આમાં તો જ્યાં સુધી એકાગ્રતા ન થાય ત્યાં સુધી કઈ ના આવે બરાબર બરાબર હવે એ એક કલાક એકાગ્રતા એટલે તમારું તો બીજું માઇન્ડ ચાલુ થાય બરાબર છે અને ધ્વનિ જેવો હોય ને કોન્સેપ્શન માઇન્ડ તમારું જે ચાલુ થાય ને સાહેબ ઈ જ હાચી તમારી કમાણી છે એટલે દાખલા તરીકે મારી પાસે જેટલા અમુક શીખાય ને એ જે ડોક્ટર બન્યા ને સાહેબ એ લોકોનો બહુ મોટું નામ છે એનું તમે કારણ કહો માન્યો કે દાંતનો ડોક્ટર હોય પણ એમાં સાહેબ એ નવું કરે નવું કરે સંગીતમાં જ સર્જનાત્મક શક્તિ છે બાકી કોઈમાં નથી બરાબર બરાબર સમજાય કે ભલે હોય ડેન્ટિસ્ટ પણ એમાં નવું કરે ઇનોવેટિવ ડોક્ટર હા હા એ પોતાનું ડેવલપ કરે એમાં બધું બરાબર અને સંગીત ધ્વનિ જેવો છે ને કે એકાગ્રતા ઓટોમેટિકલી એની એમાં લાગી જાય ગમે અંદરનું અનકોન્શિયસ માઇન્ડ છે ને બહાર આવે આપણે અને ઓમે તમને ખબર હોય તો પંડિત જસરાજ ગુજરી ગયા ને એક ગ્રહ શોધાણો હતો ખબર હોય તો હવે એમાં આખા વર્લ્ડમાં હોડ નીકળી કે એનું નામ શું દેવું એમાં એક તો ગાયત્રી પરિવારના જે રામ રામસરમાં બરાબર એક એનું નામ અને પંડિત જસરાજ એવા ચાર પાંચ નામ નીકળ્યા હતા એમાં સાહેબ એને પંડિત જસરાજનું નામ આપ્યું એ ગ્રહ તમે વિચાર કરો તો પછી એટલે એટલે અને અને નાસાએ પણ છાપામાં આવી ગયો નાસાએ કીધું કે ઉપર એક સાઉન્ડ છે સમજાય હા એટલે હવે એ શું છે હવે એનું બધી ટેકનિક થી બધું જોયેલું એમાં ઓમ બોલે અને સંગીત નો માણસ છે ને સાહેબ કોઈ દિવસ એ ક્રાઇમ માં Mama Gare Gare Sa, Mama Gare Gare Sa.
Thank you.
Thank you.
Yeah.